નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે સંસ્કૃત ધોરણ 10માં આપણે ગ્રામરનો એક સુંદર મજાનો એક ટોપિક ભણવાના છીએ, જેનું નામ છે સ્મનો પ્રયોગ. સ્મનો પ્રયોગ એટલે શું? તો કે જે ઘટના ભૂતકાળમાં ઘટી ગઈ છે એને વર્તમાનમાં રજૂ કરવા માટે જે વાક્યરચનાનો ઉપયોગ થાય તેને સ્મનો પ્રયોગ કહેવામાં આવે છે. અર્થાત દાખલા તરીકે આપણે એમ કહીએ કે હું શાળામાં જતો હતો, આ વાક્ય છે એ પાસ્ટ ટેનમાં થયું. પણ હું એમ કહું કે હું શાળામાં જઈ રહ્યો હતો, તો આ ક્રિયા ભૂતકાળમાં ચાલી રહી છે, એ મારે વર્તમાનમાં રજૂ કરવી છે. આવું મારે કહેવા માટે જઈ રહ્યો હતો એવો પ્રયોગ કરવો પડે. બીજું એક ઉદાહરણ લઈએ કે હું સવારે વહેલો ઉઠતો હતો, એની બદલામાં હું સવારે વહેલો ઉઠી રહ્યો હતો, તો આ ક્રિયા છે એ સ્મના પ્રયોગમાં થઈ. આ ગુજરાતીમાં ક્રિયા થઈ. હવે સ્મના પ્રયોગ કરતી વખતે અહીંયા બે નિયમો આપ્યા છે, એ નિયમો છે એનો ખાસ આપણે ઉપયોગ કરતાં શીખી જઈએ તો આપણને સ્મનો પ્રયોગ કરતાં આવડે. ધોરણ 9માં પણ સ્મનો પ્રયોગ આપણે કરી ચૂક્યા છીએ, છતાં આપણે બીજી વખત આ વસ્તુ શીખવાની છે, કારણ કે એક માર્કમાં પરીક્ષામાં આવે છે. સ્મનો પ્રયોગ કરવા માટે એક વાક્ય પૂછવું. હસ્તન ભૂતકાળ ભૂતકાળના અર્થમાં વપરાય છે. વાક્યોમાં ભૂતકાળની ક્રિયાઓ છે એ થઈ શકે છે. બે જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. સોરી વિદ્યાર્થી મિત્રો, એક તમને વચ્ચે ડિસ્ટર્બ થોડા કર્યા, પણ કન્ટિન્યુ આપણે જઈએ કે એક તો હસ્તન ભૂતકાળનું વાક્ય હોય છે એને આપણે વર્તમાનમાં ફેરવવાનું હોય છે, બરાબર? એટલે લખ્યું છે પહેલું વાક્યનો નિયમ, હસ્તન ભૂતકાળના અર્થમાં વપરાય છે, તે વાક્યના ભૂતકાળની ક્રિયાનો અર્થ બદલાયા વિના સ્મનો ઉમેરીને ક્રિયાપદમાં ફેરફાર કરવાથી જે પ્રયોગ થાય તેને સ્મનો પ્રયોગ કહેવાય છે. અને બીજો નિયમ એમ છે, હસ્તન ભૂતકાળમાં ક્રિયામાં જે પદ પુરુષ અને વચનમાં વપરાય છે તે જ પદ પુરુષ અને વચનને વર્તમાન કાળના પ્રત્યયો લગાડીને તેની સાથે સ્મ મૂકવો, આનાથી ભૂતકાળની ક્રિયાના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. આ રીતે સ્મનો પ્રયોગ કરવાના વાળા વાક્યો બનાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની આ સ્મનો પ્રયોગ શીખવા માટે એક શરત એ છે કે તમને નીચે આપેલા વર્તમાન કાળના અને ભૂતકાળના બંનેના પ્રત્યયો આત્મનેપદ અને પરસ્મય પદના એ આવડવા જરૂરી છે. આપણે આ વસ્તુ 8માં 9માં 2માં શીખવાડેલી છે કે વર્તમાન કાળમાં પરસ્મય પદના પ્રત્યયો તરીકે મી વ મ સી થ થ તી તહ અંતિ, અને આત્મનેપદમાં ઈ વહે મહે સે ઈથે દ્વે તે ઈતે અંતે. આવું વર્તમાન કાળના પરસ્મય પદ અને આત્મનેપદના પ્રયોગો આપણે પ્રત્યયો કાકા કરાવ્યા હતા. બાજુમાં જે આપ્યા છે એ હસ્તન ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેનના આપ્યા છે, એમાં પરસ્મય પદના પ્રત્યયો જે છે એ અમ વ મ સ તમ ત ત તામ અન, અને આત્મનેપદના પ્રત્યયોમાં ઈ વહી મહી થાસ ઇથામ ધ્વમ ત ઈતામ અંત, આવા પ્રયોગ છે કરેલા છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નીચે એક ઉદાહરણ આપ્યું છે કે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્યેતી ત્રયો મત્સ્યા અવસન્ન. તો જે વિદ્યાર્થીઓને 9માં ભણેલા છીએ એને તો ખ્યાલ આવી જશે, પણ જે સાવ નવા જ છે, જેને કોઈ દિવસ સ્મના પ્રયોગ વિશે ખ્યાલ નથી, તો એમણે પહેલાં તો આ વાક્યમાં ભૂતકાળવાચક ક્રિયાપદ કયું છે એ જોવાનું છે. તો અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન યદ ભવિષ્ય તો નામ છે, ત્રયો એ સંખ્યા છે અને મત્સ્યા એ નામ છે. અવસન છે એ ક્રિયાપદ છે, બરાબર? અવસન છે એ કોનું ક્રિયાપદ છે? તો કે ભાઈ હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ છે. કેવી રીતે ખબર પડી? તો કે જો અહીંયા હસ્તન ભૂતકાળના પરસ્મય પદના પ્રત્યયોમાં અમ વ મ સ તમ ત ન ત તામ અન, તો જો અહીંયા અન પ્રત્યય ત્રીજા પુરુષના બહુવચનમાં આપેલો છે એટલે અવસ પ્લસ અન એટલે અવસન્ન, એટલે આ ત્રીજા પુરુષનું બહુવચનનું ક્રિયાપદ છે, બરાબર? આટલો ખ્યાલ આવી ગયો. આ ભૂતકાળનું ક્રિયા છે. આ વાક્યનું ગુજરાતી શું થાય એ થોડુંક આપણે જોઈએ. અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્યતી, ત્રણ માછલીઓ વસતી હતી, એટલે વસતી હતી, અત્યારે વસતી નથી, પહેલાં પાસ્ટમાં વસતી હતી,
એવો પ્રયોગ આ વાક્યના અર્થનો થાય છે. હવે આપણે એને સ્મના પ્રયોગમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો નામમાં કોઈ પણ ફેરફાર કરવાનો છે, એની અનાગત વિધાતાનું અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિનું પ્રત્યુત્પન્નમતિ, યદ ભવિષ્યનું યદ ભવિષ્યતિ, ત્રય એ સંખ્યા છે, એમાં પણ કાંઈ ફેરફાર નહીં, નામમાં પણ કાંઈ ફેરફાર નહીં, મત્સ્યામાં પણ નહીં. હવે અવસનનું વસંતી સ્મ કેમ કર્યું એ તમને પ્રશ્ન થાય તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, ત તામ અન હસ્તન ભૂતકાળનું ત્રીજા પુરુષનું અહીંયા બહુવચન છે, બરાબર. હવે આપણે એને વર્તમાનકાળનું પરસ્મય પદનું ત્રીજા પુરુષનું બહુવચન શું થાય? તો કે ત્રીજા પુરુષમાં તી તહ અંતિ આવે છે, તો આપણે વસ શબ્દની સાથે અંતિ જોડીને પાછળ સ્મ લગાડી દઈએ એટલે સ્મનો પ્રયોગ થઈ જાય, બરાબર. જો ફરી વાર અવસન છે તો ત્રીજા પુરુષનું બહુવચન છે હસ્તન ભૂતકાળનું. હવે આપણે એને વર્તમાનકાળમાં ફેરવવું હોય તો તીતઃ અંતિ ત્રીજા પુરુષના બહુવચનનો પ્રત્યય વસ શબ્દ સાથે લગાડી દેવાનો એટલે અંતિ લગાડીએ અને પાછળ સ્મ લગાડી દઈએ એટલે સ્મનો પ્રયોગ થઈ જાય. એટલે આનું ગુજરાતી શું થાય? અહીંયા વસ્તી હતી એમ થયું. હવે આપણે અહીંયા અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્ય ત્રણ માછલીઓ વસી રહી હતી, ભૂતકાળમાં આ ક્રિયા બતાવવા માટે વસી રહી હતી એમ ચાલુ ભૂતકાળની ક્રિયા બતાવવાની હોય જ્યારે ત્યારે આપણે સ્મનો પ્રયોગ બતાવીએ છીએ. હજી વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે ત્રીજું ઉદાહરણ લઈએ કે કાશીનગરે શક્તિકુમારો નામ એક શ્રેષ્ઠી પુત્ર પ્રત્યવસત. તો અહીંયા પ્રત્યવસત શબ્દ હોય તો પ્રત્યવસત શબ્દની સામે જો તમે પ્રત્યવસત એ ખોડો છે તો, બરાબર. તો ત ખોડો હોય તો હસ્તન ભૂતકાળના કોષ્ટકમાં પરસ્મય પદનું ત્રીજો પુરુષ તમે જો એમાં ત આપેલો છે, તે ત તામ અન આપેલું છે, તો ત છે એ કેટલામો પુરુષ છે? તો કે ત્રીજો પુરુષ છે. કેટલામું વચન છે? તો કે એક વચન છે. તો આપણે વર્તમાનકાળના ત્રીજા પુરુષના એક વચનમાં જોવાનું તો પ્રત્યય કયો મળશે? તની જગ્યાએ તી મળશે, બરાબર. તો હવે આપણે એનું ઉદાહરણ જોઈએ. કાંચીનગરે શક્તિકુમારો નામ એક શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતી સ્મ. તો વસતનું તી વસતી સ્મ થઈ ગયું, તો આ એનો સ્મનો પ્રયોગ છે. મેં જાણી જોઈને થોડુંક સ્ક્રીન નાની કરી છે કારણ કે તમને કોષ્ટક અને ઉદાહરણ બંને જોવા મળે એટલા માટે, બરાબર. જો હજી આપણે થોડોક વિચાર કરીએ કે હજી થોડીક હું સ્ક્રીન મોટી કરું છું હવે કે જો હવે અહીંયા આપણે જોઈએ કે સકૂપે વિરલભૂષણામ કુમારી મેકામ અપશ્યત. તો અપશ્યત છે એનું ગુજરાતી હું થાય જોયો હતો. તો તેણે કુવા ઉપર એક ઓછા આભૂષણ પહેરેલી એક કન્યાને જોઈ હતી. તો આ જોઈ હતી ભૂતકાળની ક્રિયા છે. મારે જોઈ રહ્યો હતો એવું મારે કહેવું હોય તો મારે અપશ્યતની જગ્યાએ પશ્યતી સ્મ લગાડવું પડે, બરાબર. એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે તો મારે ત્રીજા પુરુષનું વર્તમાનકાળનું એક વચનનું રૂપ જ્ઞા પ્રત્યયનો ઉપયોગ કરીને લગાડવાનો અને પાછળ સ્મ લગાડવાનો. જે વિદ્યાર્થીઓને હજી સમજાતું ન હોય હજી એકવાર ઉદાહરણ આપણે લઈએ. જડ પદાર્થ સાક્ષીણ અભવન ન, એનો અર્થ થાય છે ત્રીજા પુરુષનું બહુવચન છે. તો અહીંયા ત્રીજા પુરુષનું બહુવચન શું થયું? વર્તમાનકાળનું ભવંતી સ્મ. અયાચત હોય તો યાચતી સ્મ, અકથયત હોય તો કથયતી સ્મ. અ નીકળી જશે, ભૂતકાળમાં અ લાગશે, વર્તમાનકાળમાં અ નીકળી જશે. પછી પ્રત્યગચ્છત હોય તો પ્રતિગચ્છતી સ્મ. હા, એક ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ આગળ જોડ્યો શબ્દ હોય, પ્રત્ય શબ્દ છે તો એનું આપણે પ્રતિગચ્છતી કરશું. એવી રીતે પ્રત્ય એવું હોય ત્યારે એનો આવી રીતે પ્રતિગચ્છતી એવું રૂપ બને છે. અચિંતિયત હોય તો ચિંતયતી સ્મ. તો આવી રીતે ઘણા બધા ઉદાહરણો આપ્યા છે, બરાબર. આ બધા ઉદાહરણો છે એ તમે તમારી નોટબુકમાં લખી લો અને આની બુક જોતી હોય તો હવે પછી ગમે ત્યારે શાળાની મુલાકાત લો તો મને ફોન કરીને કહેજો કે સાહેબ મારે આવી વ્યાકરણની એક બુક જોતી છે. તો એ 100 રૂપિયામાં એક બુક છે એ મેં મટીરિયલ તરીકે મંગાવેલી છે. જેને જોતી હોય એને મારી પાસેથી બુક લઈ લેવાની. ખૂબ ઓછી કોપી છે, 20 કોપી પડી છે એટલે એ કોપી વહેલા પહેલાના ધોરણે આપણે આપી દેવાની
છે બરાબર એટલે એમાં બધું વ્યાકરણ છે આપેલું છે 20 માર્કનું ગ્રામર છે એ પરીક્ષામાં પૂછાય છે એમાં 1 માર્કમાં સ્મનો પ્રયોગ છે પણ પૂછાય છે આશા રાખું છું કે તમને આ સ્મનો પ્રયોગ હવે સમજાઈ ગયો હશે તો આટલી વાત આપણે રાખીએ આગળના લેક્ચરમાં આપણે કૃદંત વિશે જોવાનું છે નમસ્તે વિદ્યાર્થીઓ